क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। नमस्कार, न्यूज कैपिटल ने विशेष रजुआ साथे हो चुकू आग्रह। दर्शक मित्रों, आम तो भाई बहन ना एक त्यौहार ने उजवा माटे नो एक त्यौहार आपणे रक्षाबंधन तरीके ओळखीए छे, परंतु बीजो एक पण एक त्यौहार आवे छे अने जे दिवाळी पर्व साथे जोडायेलो छे, त्यौहार छे भाई बीज नो त्यौहार। भाई बीज नो महत्व शुं छे आजना कार्यक्रममां आपणे जाणवाना छे अने साथे साथे कया उपायो आजना दिवसे करवा लाभदायी रहेवाना छे ते विशे जाणीशुं। यम अने यमुना आ बंने साथे आ त्यौहार केवी रीते जोडायेलो छे अने शुं कथा छे पौराणिक ते विशे पण आपणे आ कार्यक्रममां माहिती मेळववाना छे। अपनी साथे जोड़ाई चुक्या छे ज्योतिष आचार्य आशुतोषजी। आचार्य आशुतोषजी, आपनो स्वागत छे। जी, जय भवानी। दर्शक मित्रों, शुरुआत करिए आजना कार्यक्रमनी अने सौप्रथम आशुतोषजी आपे जणावशो अमने के आजना दिवसनु सौथी पहला तो शुं विशेष महत्व छे, महिमा शुं छे, शा माटे आपणे आ भाईबीजनो पर्व उजवीए छे? બહુ મહત્વનો પ્રશ્ન છે। સામાન્ય રીતે શરૂઆતમાં જેમ આપણે વાત કરી કે ભાઈ બહેનના પ્રસંગોની જો વાત કરવામાં આવે તો બે પ્રસંગો આ ભારત વર્ષની અંદર ભાઈ બહેન માટે જોડાયેલા છે। એક છે રક્ષાબંધન ને બીજો છે ભૈયા દૂજ કે ભાઈબીજ। ભાઈબીજના પર્વ માટે એવું કહેવાય છે એક શાસ્ત્રોમાં કે જે દિવસે ભાઈ બહેનના ઘરે જઈને ભોજન અર્ચન કરતો હોય છે એવા આશીર્વાદ છે યમરાજના કે એને નરકી યાતનાઓ ભોગવવી નથી પડતી। તો આ દિવસનો મહિમા જ એ છે કે જીવનના તમામ દોષો નકારાત્મક ઉર્જાનો વિનાશ થઈ જાય છે અને માટે કરીને ભાઈ બીજના દિવસે આરોગ્યના લાભના માટે અને પરભવના ભાથાને બાંધવા માટે, અર્થાત નેગેટિવ એનર્જી જીવનમાંથી રિમૂવ થઈ જાય અને પોઝિટિવ ઉર્જાનો પ્રાદુર્ભાવ થાય એના માટે, કે જે પાપોનો ક્ષય થઈ નરક યાતનાઓ ન ભોગવવી પડે એના માટે આ દિવસે બહેનના ગેરજીને ભાઈ ભોજન કરતો હોય છે અને એ જ વાતનો વિશેષ મહિમા છે જેના કારણે આ કૃપા બનતી હોય છે। જી બિલકુલ, અને આજના દિવસે અનેક વિવિધ એવી કથાઓ પણ જોડાયેલી છે, તો આજના દિવસ માટેની કઈ પૌરાણિક કથા છે કે જે જોડાયેલી છે અને તેના કારણે આ ભાઈબીજનો તહેવાર શરૂ થયો? જી બિલકુલ, મહત્વની આ વાત છે કે પૌરાણિક કથાની વાત કરવામાં આવે તો સૂર્ય કન્યા યમુનાજી, હવે એમના જ્યારે શ્રી કૃષ્ણ સાથે વિવાહ થયા અને યમરાજ તો પોતાના કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે ત્યાં જઈ શકતા નથી, પણ યમુનાજી વારે ઘડી ભાઈને પ્રાર્થના કરે છે, એકવાર મારા તે પધારો। યમરાજને સમય ન મળતા જતા આવતા નથી હોતા, પણ એક વખત જ્યારે કારતક શુક્લ દ્વિતીયાના દિવસે યમરાજ પોતાની બહેન યમુનાજીના ત્યાં જાય છે ત્યારે યમુનાજી ખૂબ પ્રસન્ન થઈ જાય છે પોતાના ભાઈને આવેલું જાણીને, એમને એમના સ્વાગત માટે જાતે જ અનેકવિધ ભોજન સામગ્રી તૈયાર કરી છે। ભાઈ આવ્યા એટલે ભાઈનું સ્વાગત કર્યું, એમને કપાળમાં તિલક કર્યું, કાંડે નાડાછડી બાંધી છે રક્ષાસૂત્ર જેને કહેવાય, પ્રોટેક્શન માટે ભાઈના જીવનમાં આશીર્વાદ માટે, અને ત્યારબાદ એમની પૂજા અર્ચના કરી, બિરાજિત કરી અને ભોજન સામગ્રી બનાવીને અર્પણ કરી છે। યમરાજની પાસે એ સમય કંઈ વિશેષ ન હોવાના કારણે બેનને આશીર્વાદ આપે અને વરદાન આપ્યું, આજે તું માગે તને આપીશ, ત્યારે યમરાજીએ કોઈ એટલું જ વરદાન આપ્યું કે જે ભાઈ આજે બેનના ઘેર ભોજન કરવા જાય એના જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય। ત્યારે યમરાજ વરદાન આપતા કહે છે કે આજે વચન આપું છું, વરદાન આપું છું, જે કોઈ પણ ભાઈ આજ રોજ પોતાની બહેનના ઘેર જઈ એના હાથનું બનાવેલું ભોજન કરશે એને જીવનમાં ક્યારેય નરક યાતના નહીં ભોગવવી પડે અને પ્રતિવર્ષ કરશે એના તમામ દોષો નિવૃત્ત થઈ અને આ યમયાતનામાંથી મુક્તિના આશીર્વાદ આપ્યા છે। જે વર્ષે કરીએ છીએ તે વર્ષના દોષો નિવૃત્ત થાય છે, પણ જે પ્રતિવર્ષ કરવામાં આવે તો એના માટે આ વચન આપી દીધું છે યમરાજે કે એને જીવનમાં ક્યારેય યમયાતના નહીં ભોગવવી પડે, કારણ કે આ એક જ એવો દિવસ છે દિવસે ભાઈ સામેથી પોતાની બહેનના ઘેર જાય છે। અત્યારે ટ્રેન્ડ એવો બન્યો છે કે બહેનને બધા સાથે જઈ બહાર હોટલમાં જમવા જઈએ, પણ એ પૂર્વે પણ બહેનના હાથે બનાવેલી કોઈ સામાન્ય વસ્તુનું પણ ભક્ષણ અવશ્ય કરવું જેથી કરીને આ ઉત્સવનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થઈ શકે। અને એટલા માટે આ જે કથા જોડાયેલી છે એના સાથે એમ પણ કહ્યું છે કોઈ વ્યક્તિ કદાચ અસમર્થ છે બહેનના ઘેર જવામાં, દૂર છે, કોઈ શારીરિક અસમર્થતા છે, તો આવી અવસ્થામાં આ કથાનું જે શ્રવણ પણ કરી લેશે તો પણ એને આનો જે લાભ છે પુણ્યફળ પ્રાપ્ત થાય એવા સ્કંદ પુરાણની અંદર ઉલ્લેખો આપવામાં આવેલા છે। જી બિલકુલ, આજના દિવસની કથા શું રહેલી છે અને સાથે કેવું મહત્વ છે તે આશુતોષજીએ જણાવ્યું ને આશુતોષજી, બીજો પ્રશ્ન એ કે આજનો દિવસ એવો છે કે જેની અંદર યમુના નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, યમુના સ્નાન આજે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે, તેની પાછળનું કારણ?
बिल्कुल एनी पाछळनी वात करवामां आवे तो यमुना जी जे छे ए पुण्यवती मानवामां आवे छे अने आ एमना ज्ञान साथे कहेवाय छे तमामे तमाम ग्रहो जोडायेला छे। यमुनामां स्नान करवाथी तमाम ग्रहोनी कृपा प्राप्त थई छे। केवी रीते? तेनी पाछळनुं सात्विक अने तात्विक कारण ए पण छे, यमुनाजी सूर्यकुळमां प्रगट थया छे એટલે યમુનાજીની પૂજા કરવાથી સૂર્ય પ્રસન્ન થાય, યમુનાજીના ભ્રાતા શનિ મહારાજ થાય છે, તો યમુનાજીના જલપાનથી કે સ્નાન કરવાથી શનિ મહારાજ પણ અનુકૂળ બનતા હોય છે। યમુનાજી જ્યાં વિવાહ કરીને ગયા છે એ કુળ ચંદ્રકુળ છે, ચંદ્રવંશ છે, તો ચંદ્ર ગ્રહ અનુકૂળ બને। ચંદ્રના પુત્ર બુધના વંશની અંદર જ યમુનાજીના પતિદેવ શ્રી કૃષ્ણનું અવતરણ છે, તો બુધ ગ્રહની પણ સાનુકૂળતા ત્યાં પ્રાપ્ત થઈ જાય છે। આ ચાર મુખ્ય ગ્રહોની કૃપા મળી। આ ઉપરાંત બે બીજા ગ્રહોની જો વાત કરવામાં આવે તો એ બે બીજા ગ્રહોની અંદર જોઈએ તો શું આપણે દેવગુરુ બૃહસ્પતિ અને દાનવગુરુ શુક્રાચાર્ય ભગવાન કૃષ્ણને યમુનાજીની ભક્તિથી પ્રેરિત છે માટે કરીને આ બંને ગ્રહોની પણ કૃપા મળે છે। ભૌમાસુરનો વધ સત્યભામાની સાથે કૃષ્ણે કર્યો હતો તો એના પણ આશીર્વાદ મળી જતા હોય છે અને ત્યાર ઉપરાંત ભગવાનની એનર્જી જે છે, ઉર્જા છે, એનાથી દાનવની નેગેટિવ એનર્જીને હરાવી શકાય એટલે રાહુ કેતુનું પણ બળ શાંત થઈ શકે છે। તો યમુનાજીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે, યમુનાષ્ટકના પાઠ કરવાનો મહિમા છે, પણ આજ રોજ શા માટે એ પ્રશ્ન છે। તો કહેવાય છે આજના દિવસે યમુનાજીના કારણે આ પર્વની શરૂઆત થઈ છે, તો શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે જે દિવસે બે ભાઈબંધ સાથે મળીને તીર્થયાત્રા કરી, તીર્થમાં સ્નાન કરે, યમુનાજીમાં સ્નાન કરે તો મહત્વપૂર્ણ ફૂલ ફળ પ્રાપ્ત જ થાય છે, કારણ કે યમરાજના આશીર્વાદ છે। જેને યમુનાજીનું જળપાન કર્યું છે, યમુનાજીનું સ્નાન કર્યું છે, યમયાતનાથી નિવૃત્ત છે, પણ આજના રોજ જો ભાઈ બહેન કરે છે તો એનું પુણ્યફળ પણ વિશેષ મળે છે। અને ત્યાં સુધી પણ શાસ્ત્રમાં કહ્યું છે યમુનાજી જો ઘરથી દૂર છે તો તમારી નજીકમાં કોઈ તીર્થ છે એ તીર્થમાં સ્નાન કરો, અથવા ના બાથરૂમની અંદર નાતી વખતે તમે પોતે પણ તીર્થોનું સ્મરણ કરીને જ્યાં સ્નાન કરો છો તો એ જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે, કારણ કે શાસ્ત્રોમાં ત્યાં સુધી કહેલું છે યોજન સહસ્ત્રેશુ યો ગંગા ગંગેતી બ્રુયાત ગંગા તત્રૈ વતિષ્ઠતી। હજારો કિલોમીટર દૂરથી તમે સ્નાન કરતી વખતે ભાવ કરો ને ગંગા ગંગા તો ગંગા ત્યાં પ્રગટ થાય છે। તો કહેવાનું તાત્પર્ય છે ગંગા એટલા નહીં, આ સમસ્ત તીર્થોનો પ્રાદુર્ભાવ થઈ જતો હોય, તો યમુનાજીમાં શુદ્ધવાળા ભાવમાં તમે સ્નાન કરો છો તો લાભ અવશ્ય મળે છે, પણ કઈ જગ્યાએ યમુનામાં સ્નાન કરવું એ પણ મહત્વપૂર્ણ છે। તો યમુનાજીનો પવિત્ર ભાગ યમુનોત્રીમાં અને ગોકુળ મથુરા વૃંદાવનમાં ગણવામાં આવ્યો છે, તો આવી જગ્યાએ સ્નાનાદિ કરી હોય તો લાભપ્રદ સાબિત થતું હોય છે। અત્યારે તમારા ગામમાં જ, તમારા ક્ષેત્રમાં, તમારા ઘરમાં જ આ તીર્થોનું સ્મરણ કરી જો સ્નાન કરી લો છો તો પણ એ જ પુણ્યફળને પ્રાપ્ત કરી શકાય છે। જી બિલકુલ, આજના દિવસ માટેનું આ કેવી રીતે યમુના સ્નાનનું મહત્વ છે તે આપણે જાણી લીધું છે, અને જો યમુના સ્નાન આપે કીધું કે આપણે આહ્વાન કરી લઈએ તો પણ થઈ જાય, ઘરેથી આપણે કરી શકીએ છીએ, પરંતુ આજના દિવસે એવી કોઈ પૂજા કે એવું ખરું કે જે આપણે યમુનાજીની કરી શકીએ, મંદિરે જઈને કરી શકીએ, કયા મંદિરોમાં જઈને કરી શકાય? ખાસ કરીને આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે બે સ્તોત્રનો પાઠ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે, યમ સ્તોત્ર જેના કારણે યમયાતનામાંથી મુક્તિ મળે અને યમુનાષ્ટક, યમુનાષ્ટકમના પાઠ કરવાથી તમામ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે યમુનાષ્ટકના સ્તોત્રના પ્રભાવથી વાતાવરણને સંતુલન પણ લાવી શકાય છે। તો યમુનાષ્ટકનો જે છે પાઠ કરવામાં આવે, જો ઘરની અંદર 8 પાઠ તમે લગાતાર એક જ આસને બેસીને કરો છો તો માં યમરાજીની કૃપા આપના જીવનમાં ઉતરે છે, માં યમુનાના આશીર્વાદથી તમામ સ્થિતિ સાનુકૂળ બની જતી હોય, તો યમુનાષ્ટકના પાઠ કરી શકો। તમે કોઈ હવેલીમાં દર્શન કરવા જાઓ, કૃષ્ણના દર્શન કરવા જાઓ, તેને સન્મુખ બેસી યમુનાષ્ટકના પાઠ કરી શકો। આ ઉપરાંત યમુનાજીને પ્રસન્ન કરવા માટે યમુનાર્ચન, યમુનાજીનો વિગ્રહ બનાવી એની સન્મુખ પુષ્પથી અર્ચન કરી શકે, યમુનાજીના સહસ્ર નામ છે એ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં પુષ્પ અર્પણ કરી શકે, અક્ષત ચોખા અને હળદર અથવા કંકુતી રંગી અત્ર પધરાવી એના દ્વારા યમુનાજીના યંત્ર ઉપર, વિગ્રહ ઉપર ચડાવી શકે, યમુનાષ્ટકનો ઉચ્ચારણ કરી યમુનાજી પર અભિષેક કરી શકે, યમુનાજીને ચુંદડી મનોરથ વસ્ત્ર અર્પણ કરી શકે। તો આવા કેટલાય પ્રકારના ઉપાયો છે જેના દ્વારા તમે યમુના પૂજા કરી શકો। આ બધી પૂજા ઘરે કરી શકાશે, હવેલીમાં પૂજા કરવાનો અવસર પ્રાપ્ત નહીં થઈ શકે, તો ત્યાં દર્શન કરી શકાય, ત્યાં મનોરથ માટે તમે કદાચ થતો હોય હવેલીમાં તો ત્યાં તમે નોંધાવી શકો છો તમારી નામના,
तो आ रीते तमे आ उत्सव करी शको, पण पोतपोतना घरनी अंदर तमे आ उत्सव अवश्य करी शको, जेथी मां यमुनाना आशीर्वाद मळे, जीवन में सफलता अवश्य मळे छे। अने एक विशेष बात, त्यारे आपणे आ वात ज करी रह्या छे यमुना जी नी पूजा अर्चना नी, तो आज ना दिवसे बहन ने घऊनो लोट जे छे एमां थोड़ी हळदर नाखी एने लोट बांधवो, अने त्यारबाद एने दीवो बनावो जे चार मुखी दीवो होय, अने एमां सरसव अथवा तलनुं तेल पधरावी चार बाजू वाट एटले दीवेट आड़ी वाट मूकी, अने घरना मुख्य द्वारनी बाहरनी बाजूमां अवश्य संध्या काळे प्रज्वलित करो, जेना कारणे चारे दिशाओमांथी पोताना भाईने आयुष्यना आरोग्यना आशीर्वाद मळे छे, कुटुंबना तमाम सभ्योनुं अपमृत्यु निवारण थई जाय એ ભાવના સાથે દીવો અવશ્ય કરવો, જેને એને કહેવાય છે યમદીપ દાન। જી બિલકુલ, યમદીપ દાન, યમદીપ દાનનું પણ શું મહત્વ છે અને આજના દિવસ માટેના કયા કયા વિશેષ ઉપાયો છે તે વિશે પણ આપણે આગળ વાત કરવાના છે, અને સાથે આપણે જાણીશું કે આજે ભાઈ બહેનના જે બંધન છે, જે સંબંધ છે, તેને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, કઈ કઈ રેમેડીઝ છે તે પણ આપણે આગળ જાણીશું। પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો, રોકાઈશું નાનકડા વિરામ માટે, આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો, અને તેની અંદર આપણે આજે ભાઈબીજના આ પવિત્ર દિવસની ઉજવણી કેવી રીતે કરવી, મહત્વ અને સાથે ઉપાયો વિશે આપણે વાત કરી રહ્યા હતા। આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે। આશુતોષજી, વિરામ પહેલાં આપણે યમદીપ વિશે આપ વાત કરી રહ્યા હતા, તો યમદીપનું આપે મહત્વ તો સમજાવ્યું, પરંતુ યમદીપ કેવી રીતે કરવું જોઈએ તે પણ થોડું જણાવશો। જી બિલકુલ, યમદીપ દ્વાન આજ જે દીવો જે છે ને એ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે। આ બે પ્રકારના દીપદાન કરવામાં આવતા હોય છે। જો તમારા ઘરની અંદર પહેલાં કયું પ્રમાણે લોટનો એક દીવો બનાવ્યો, એ દીવો બનાવ્યો સરસવ અથવા તો તલનું જ તેલ પ્રયોગ કરવો, આ તેલ પ્રયોગ કરી અને ચતુર્મુખ દીવો એટલે ચાર બાજુમાં દીવેટ રહી શકે અને દીવો પ્રજ્વલિત કરવો। અહીંયા ઘરમાં હજારો માટીના કોડિયા પડ્યા હોય કે સ્ટીલના કે પિત્તળના તાંબા સોના ચાંદી એવા હોય, પણ અહીંયા લોટનો દીવો પ્રયોગ કરવો, આ લોટનો દીવો કરી અને એ ઘરના મુખ્ય દ્વારની બહારની બાજુમાં એક પ્રગટ કરી શકો, જેનાથી ચારે દિશાઓમાંથી ભાઈને અને ઘરના પરિવારના સભ્યોને યમયાતનામાંથી મુક્તિની પ્રાર્થના છે। આ ઉપરાંત નજીકમાં કોઈ જળાશય હોય, કોઈ નદી વહેતી હોય, તો એક પત્તાનો પડીયો, કાગળનો કે પ્લાસ્ટિકનો પડીયો નહીં જે નદીને દૂષિત કરે, અહીંયા ખાખરાના પાનના પડિયાની વાત કરવામાં આવે, એ પડીયો લેવો અથવા કોઈ પણ તાજા પાનનો પડીયો બનાવી શકાય, એની અંદર પુષ્પ, થોડા અક્ષત અને માટીનો નહીં પણ અહીંયા લોટનો દીવો મૂકવો, એની અંદર તમે ઊભી વાટ કે આડી વાટ કોઈ પણ વાટ મૂકી અને તેલનો દીવો અવશ્ય કરવો, એ દીવો કરી પ્રજ્વલિત કરી જલમાં અર્પિત કરીને પ્રાર્થના કરવામાં આવે છે કે તમામ પ્રકારની યમયાતનાઓ ભોગવતા અમારા પૂર્વજો હોય, અમારા પિતૃગણો છે, એ બધાને આ યમયાતનામાંથી મુક્તિ મળે અને અમારા જીવનના જે પાપ કર્મો છે એ નાશ પામે, અમને યમયાતના ન ભોગવવી પડે, આવી એક પ્રાર્થના કરી અને જળ પ્રવાહિત કરવામાં આવતા હોય છે। તો આ જો પ્રયોગ કરવામાં આવે છે તો આ યમદીપદાન છે, જેના કારણે યમયાતનામાંથી મુક્તિ મળે છે। આ પ્રયોગ તમે કોઈ પણ તીર્થમાં ગમે ત્યારે ગયા હોય, કોઈ પણ દિવસે કરી શકાય, પણ જ્યારે આ ભાઈબીજનો ઉત્સવ છે જેને યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે, તો યમરાજને પ્રાર્થના કરવા માટે આ સર્વોત્તમ દિવસ છે। આ દિવસે યમરાજનું વરદાન છે કે દરેક વ્યક્તિની ઉપર પોતાની કૃપાદૃષ્ટિ વરસાવે છે, આ દિવસે કોઈ પણ ભાઈનું અપમૃત્યુ ન થાય એવા પણ વરદાન એમને આપેલા છે, તો આ દિવસે આ દીપદાન કરવાનો વિશેષ મહિમા છે। જી બિલકુલ, દીપદાનનો આજનો વિશેષ મહિમા આપણે જાણી લીધો છે, અને આશુતોષજી આજના દિવસે ભાઈ બહેનના કેવી રીતે ઉજવણી કરવી જોઈએ કે જેને કારણે તેમનો સંબંધો છે તેમાં મીઠાશ હંમેશા સુવાસ રહે, તેવા વિષયે કયા કયા ઉપાય તેમને માટે આજે કરવા લાભદાયી રહેશે? બિલકુલ, આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, કારણ કે ઘણા ભાઈ બહેનો વચ્ચે મનમુટાવ એટલા વધી ગયા હોય છે, સંબંધો તૂટી ગયેલા હોય છે, પણ આ સંબંધો ઈશ્વરીય કૃપાથી મળેલા છે, એ આપણે તોડીને કંઈ લાભ મેળવવાનો નથી, તો સંબંધોને પ્રગાઢ કરવા, જેથી કરીને જીવનનું સાચું ધન જ પરિવાર છે, તો આ સંબંધોને સુધારવા માટે અવશ્ય ભાઈ બહેનોએ મનની જે મનમુટાવ છે એ દુઃખને ભૂલાવી એક પરસ્પર ભેગા થઈ અને બહેનના હાથનું બનાવેલું અવશ્ય ભોજન કરવું, કઈ ભેટ સ્વાગત આપી આ કરવી એક તો સૌથી મહત્વપૂર્ણ છે, પણ આ ઘણી વખત એવું બને કે આવું શક્ય નથી થતું, તો આવી અવસ્થાની અંદર એક ઉપાય યમુનાષ્ટકનો પાઠ કરી અને પ્રાર્થના કરવી જોઈએ યમુનાજીને,
કે આ અમારા સંબંધોમાં જે કંઈ પણ વિખવાટ છે દૂર થાય એના માટે દેશી કંકુ ચપટી દેશી કંકુ હાથમાં લઈ જે ત્રીજી આંગળી અને અંગૂઠાના માધ્યમથી પકડવાનું છે અહીંયા કોરું જ કંકુ પકડવાનું છે આ પકડી યમનાષ્ટકનો પાઠ કર્યા બાદ યમુનાજીના ચરણમાં ચિત્રજી છે તો ચિત્રજીના ચરણમાં ફૂટ તમારી પાસે પ્રતિમા છે તો પ્રતિમાજીના ચરણમાં અર્પણ કરવું આવી રીતે ચાર પાઠ કરી અને અર્પણ કરવામાં આવે છે તો નિશ્ચિત માતાજીના આશીર્વાદથી તમારા ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા વ્યાપિત થાય છે તો આ એક પ્રયોગ અવશ્ય કરી શકાય બીજા નંબરની વાત કરવામાં આવે તો મનમાં જેટલા પણ કડવા ભાવ છે આજે બધા કડવા ભાવને ભૂલી સામેથી ભાઈએ બેનની પાસે વાત કરી તો બેન છે મોટી બેન તો બેન રિસાણો તો બેને પણ પોતાના મનના જે ભાવો છે એને ભૂલી જઈ આજે ભાઈની સાથે વાત કરીને આ સંબંધોને મજબૂત કરવા માટે પ્રયત્ન કરવો અને યમુનાજીની પ્રાર્થના અવશ્ય કરશો તો લાભ મળશે સંબંધોમાં મજબૂતી આવતી જોવા મળશે આ ઉપરાંત એક બીજો ઉપાય છે વાસ્તુ પ્રમાણેનો ઘરના વાયવ્ય ખૂણામાં અને નૈઋત્ય ખૂણામાં પરિવારનો ફોટો જેમાં બેન પણ હોય ભાઈ પણ હોય ઘરના બીજા સભ્યો પણ હોય આવો ફોટો અવશ્ય લગાવો જેના કારણે પરિવારના સભ્યોની વચ્ચે બાઉન્ડિંગ કે પરસ્પરનો પ્રેમભાવ છે એ વધતો થવા મળશે જી બિલકુલ આપણે જાણી લીધું છે કે આજના દિવસે કયા ઉપાય કરવાના એક હજી ઉપાય એવો કરવામાં આવે છે કે તિલકનું ખૂબ મહત્ત્વ રહેલું છે જ્યારે બહેન ભાઈને તિલક કરે છે તેનું શું વિશેષ મહત્ત્વ અને તિલક કેવું હોવું જોઈએ બિલકુલ તિલક એટલા માટે કારણ તિલકના તો અલગ અલગ પ્રકારો છે જો તિલક ત્રીજી આંગળી કરવામાં આવે દેવતાઓને કરવામાં આવે છે મધ્યમાં આંગળીથી પોતાના લલાટને જે મેધા છે એને જાગૃત કરવા માટે તિલક કરવામાં આવતું હોય છે કોઈ શુભ પ્રસંગમાં કોઈ નીકળ્યું હોય કોઈ વિજય માટે નીકળ્યું હોય એને અંગૂઠાથી વિજય તિલક કરવામાં આવતું હોય છે તો જ્યારે ભાઈ બહેનના ઘેર પધારે છે તો બહેને ભાઈના લલાટમાં તિલક કરવું જોઈએ એક તિલક ત્રણ પદાર્થોનું હોઈ શકે ચંદન કેસરનું મિશ્રિત તિલક હોઈ શકે કંકુનું તિલક હોઈ શકે અથવા તો આ તિલકની અંદર રક્તચંદનનો પ્રયોગ કર્યો હોય આ ત્રણ પ્રકારના તિલકમાંથી કોઈ પણ તિલક અંગૂઠા દ્વારા ભાઈના લલાટમાં કરવામાં આવે તો લલાટના જે ભાગમાં તિલક કરવામાં આવે છે એ બરાબર બંને નેત્રોની વચ્ચે ભવર બિંદુ છે જેને આજ્ઞાચક્ર કહ્યું છે આજ્ઞાચક્ર ઉપર જ્યારે તિલક કરવામાં આવે ત્યારે શરીરના તમામ ચક્રો એક્ટિવેટ થવાની શરૂઆત થતી હોય છે તો અહીંયા જ્યારે તિલક કરવામાં આધ્યાત્મિક ઉન્નતિનો વિકાસ થાય અને એમ કહેવાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે અહીંયા તિલક કરવાથી શરીરની અંદર સેરેટોન અને બીટન નામના જે રસાયણો છે છૂટા પડી અને માનસિક શાંતિની સ્થિતિ બનાવે છે જેના કારણે વ્યક્તિ પરિસ્થિતિને સમજી યોગ્ય નિર્ણય લેવા માટે સમર્થ બનતો હોય તો તિલક અવશ્ય કરવું અને લલાટમાં ભાઈના લલાટમાં જ્યારે તિલક કરતા હોય ત્યારે અંગૂઠાથી તિલક અવશ્ય કરવું અને તિલક કરતી વખતે એક ઊભા ઊભા કર્યા કરતા ભાઈને બાજેટ ઉપર બેસાડી તમે પણ જો બેન શક્ય હોય તો બીજા બાજેટ ઉપર બેસી અને બેસીને શાંતિથી આ જો તિલક વિધાય કરવામાં આવે પૂજા અર્ચના કરવામાં આવે તો આ વિશેષ લાભકર સાબિત થતું હોય છે તિલક કર્યા બાદ શક્ય હોય તો ચોખા અથવા ચાંદીની વરખનો જે ભૂકો છે એ ચાંદીનો ભૂકો લગાવી શકાય જેવું જેનું સામર્થ્ય એ તિલક ઉપર અવશ્ય લગાવવા જેથી કરીને આધ્યાત્મિક પૂર્ણતાનો પણ લાભ લઈ શકાય છે હવે તિલક કર્યું છે તો તિલકની સાથે આરતી પણ અવશ્ય ઉતારવી કે જેને આપણે એક પ્રકારની નજર ઉતારવી જ કહી શકાય તો આરતી ઉતારવી જે દીવાથી ઉતારી શકે આટલું કરવાનું આ કરવાથી સંબંધોમાં પ્રગતિ અવશ્ય થાય છે બિલકુલ અને આપણે જ્યારે આરતી કરતા હોઈએ છીએ ભાઈની અને સાથે તિલક કરતા હોઈએ છીએ ત્યારે બહેન કોઈ મીઠું પણ સ્વીટ પણ ખવડાવતા છે મીઠું કયું ખાવું ઉત્તમ ગણાય મીઠાની અંદર કોઈ પણ મધુર જે વાસ્તવમાં ગોળ અથવા મધના સંયોગથી બનેલું હોય એ ખવડાવી શકાય ખીર ખવડાવી શકાય દહીં અને ગોળનું મિશ્રણ પણ ખવડાવી શકાય આ ઉપરાંત કોઈ સ્વીટ જો ઘરે બનાવેલી છે જાતે બનાવેલી બજારની ઘણી સ્વીટ તમારા ઘરમાં છે પણ જો જાતે બનાવેલી સ્વીટ છે તો આ દિવસે આ સ્વીટનો મહિમા જ વધી જતો હોય છે કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે બહેનના હાથની રસોઈ જો ભાઈ જમે તો એને યમરાજના આશીર્વાદ છે તો બહેને ઘરે કંઈ પણ બનાવ્યું હોય લાપસી બનાવી હોય સુખડી બનાવી હોય કે કોઈ પણ ઘરની બનાવેલી સામગ્રી એને ભાઈને પોતાના હાથે ખવડાવે કશું જ ઘરમાં ન હોય તો કેવલ ગોળનો ટુકડો પણ જો ભાઈના હાથ ભાઈને ખવડાવે છે તો આ મીઠાશ જીવનમાં મધુરતા લાવવાવાળી સાબિત થાય છે બિલકુલ અને આજના દિવસ માટે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ આજે અને કયા કયા રેમેડીઝ છે કયા કયા નાના નાના એવા ઉપાયો છે કે જે આજે ધ્યાનમાં રાખીએ તો ખૂબ જ સારું ફળ આપશે બહુ મહત્ત્વપૂર્ણ છે કે કયા કયા ઉપાયો કરવા અને કઈ બાબતોનું ધ્યાન રાખવું ધ્યાન રાખવાની એક જ બાબત છે ખાસ કરીને આજના દિવસે ભાઈ બહેનોની વચ્ચે
मन मुटाव ना थाय, कोई बीजानी वात सांभळी अने पोताना संबंधों ने खराब न करवा, काचा कान आजे न राखवा, आजे मनना भावों ने व्यक्त करवा, साची हकीकत भाई बहनों एक बीजाने साथे राखी अने प्रेम भाव विक्षय प्रकारनो वातावरण बनावी राखवू, तो मनना जे मुटावो छे एने भूली प्रेम भाव साथे आ उत्सवनी शुरुआत करवी, एकबीजाने साथे मधुरता व्यापे एटना प्रयत्न करवा। आ उपरांत आजना दिवસની જે રેમેડીઝની વાત કરવામાં આવે તો એ પૂર્વે એક બીજી વાત કે શું ન કરવું જોઈએ, આજે ગમે તે થાય ક્રોધ ન કરવો, આપણો પર્વ છે, આનંદનો પર્વ છે, આનંદના પર્વમાં ક્રોધ ન કરવો, મદિરાપાન જેવા તત્વોમાં સમય આપણે કે વ્યસનો ન કરવા બને, કારણ કે ઘણા લોકો ઉત્સવોમાં આ ક્રિયાઓ કરવા જતા હોય છે અને જે સંબંધો પણ બગાડે છે, આરોગ્ય પણ બગાડે છે, તો આ બધી વસ્તુઓથી બચવું અને સાત્વિક આહાર ગ્રહણ કરો આ ઉત્સવોમાં, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। હવે ઉપાય શું કરીએ જેથી કરીને આજના દિવસને વધારે શુભ બનાવી શકાય, યમદીપ તાપની તો વાત કરી તમને, આ ઉપરાંત આજના દિવસે ભગવાન રુદ્રની પૂજા કરવાનો પણ મહિમા છે, કારણ કે યમરાજ જે આશીર્વાદ આપે છે એ આશીર્વાદ રુદ્રની કૃપાથી એટલે શિવની કૃપાથી મેળવી શકાય, તો આજના દિવસે રુદ્રાભિષેક કરી શકાય છે। મૃત્યુંજય મંત્રનો જપ કરી અને પુણ્ય ફળ ભાઈને અર્પણ કરવું જોઈએ, જેના કારણે ભાઈના આયુષ્યમાં આરોગ્યમાં લાભ અવશ્ય પ્રાપ્ત થાય। આ ઉપરાંત વાત કરવામાં આવે છે ઘરમાં નેગેટિવિટી ઘણી રહેતી હોય તો એક મુઠ્ઠી સરસવ જ્યારે ભાઈ તમારી પાસે આવે એના જીવનની નેગેટિવ દૂર કરવા માટે એક મુઠ્ઠી સરસવ બેન હાથમાં લઈ ભાઈના મસ્તક ઉપરથી ઊંધી ઘડિયાળની દિશામાં જો ફેરવે છે 7 વખત અને તે સમયે કોઈ મંત્ર નથી આવડતો, કોઈ જરૂર નથી, આવડે છે તો ઘણા મંત્રોનું ઉચ્ચારણ કરી શકો, પણ કેવલ આ ક્રિયા કરી અને એ જે સરસવ છે એને સળગાવી નાખે અથવા તો બહાર નાખી દે તો જેના કારણે એના શરીરમાં રહેલી નેગેટિવ વાઇબ્રેશન અથવા નકારાત્મક ઓરાની જે ડિસ્ટર્બન્સ છે અથવા તો દુષ્પ્રભાવો એની પર ચાલતા હોય એ દૂર થઈ જશે અને જીવનમાં સુખાકારીની પ્રાપ્તિ થાય। દીર્ઘાયુત્વના આશીર્વાદ હૃદયની લાગણીપૂર્વક જ્યારે આપવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે અને આ સાથે ભાઈ પણ વચન આપે છે બેનને કે તારા જીવનની અંદર ક્યાંય પણ જરૂર પડે તો હું હાજર છું, તો આ વચન પણ અવશ્ય આપવું અને નિભાવવાનો પ્રયત્ન કરો। આ ઉપાયો જ માત્ર તમારા જીવનને સુખાકારી આપી શકે। આ સાથે ઘરના જ્યારે ઉત્સવની શરૂઆત કરીએ, ઉત્સવોના દિવસો ચાલે છે તો ઉમરાની પૂજા અવશ્ય કરવી અને ઉમરાની પૂજા કરવા માટે હળદર અથવા કંકુનો જ પ્રયોગ કરવો, હળદરથી સ્વસ્તિક બનાવો અથવા કંકુનો સ્વસ્તિક બનાવો। આ સ્વસ્તિક માંગલિક કયો છે પણ અહીંયા અંબાજી કંકુનો પ્રયોગ ન કરતા દેશી કંકુનો એ હળદરિયા કંકુનો પ્રયોગ કરો। અંબાજી કંકુ એટલે જે કંકુ અત્યારે મળે છે લાલ કલરનું કેમિકલવાળું, એ કંકુને નામ છે અંબાજી કંકુના નામે લોકો ઓળખે છે, અંબાજીથી મળતું કંકુ નહીં, અહીંયા દેશી કંકુનો જ પ્રયોગ કરવો, કેમિકલયુક્ત કંકુનો પ્રયોગ ન કરો, થોડું મોંઘું પડી શકે પણ જીવન માટે તમારા માટે ઊર્જા વધારવાવાળો આ કંકુ બનશે, એટલે આ દેશી કંકુનો પ્રયોગ કરી અને સ્વસ્તિક બનાવવામાં આવે તો ઘરના ઉમરા ઉપરથી પોઝિટિવ સકારાત્મક દેવતાઓનું ઘરમાં આવાહન થાય છે। આ દિવસે માત્ર યમરાજની જ કૃપા નથી મેળવવાની, આ દિવસે તમામ દેવતાઓના આશીર્વાદ લેવાના છે, કારણ કે જ્યારે ભાઈઓની વાત કરવામાં તો લક્ષ્મીજીએ બલિરાજાને પણ ભાઈ બનાવે જ હતા, તો આ બધાની સાથે સાથે દેવતાઓ પણ ભ્રાતૃત્વનો ભાવ રાખે છે, તો તમામ દેવતાઓનું સકારાત્મક સ્વાગત થાય એના માટે ઉમરાની પૂજા અવશ્ય કરવી। સાંજના સમયે બંને ઉમરાની બે દિશાઓમાં દીવા કરવા જોઈએ અને શક્ય હોય તો ત્યાં થોડું બલિદાનનો મતલબ છે કોઈ સ્વીટ અથવા કોઈ ભાત કે કોઈ ફળનો ભોગ ત્યાં મૂકો અને ત્યારબાદ એને ગાયોને અથવા તો કોઈ જગ્યાએ પધરાવી દેવું જેથી કે જીવજંતુઓનું ભક્ષણ કરી શકે। આ પ્રયોગ શાસ્ત્રમાં બતાવ્યું છે, એની પાછળનું કારણ છે કે તમામ જીવોનું કલ્યાણ થાય અને તમારા ઉપર એક પ્રકૃતિના આશીર્વાદ બન્યા રહે, તો આ 4-5 ઉપાયો તમને બતાવ્યા છે, અવશ્ય કરો, તમારા જીવનમાં સુખાકારી મળશે। અને એક બીજો મહત્ત્વનો ઉપાય કે જો ભાઈનું સામર્થ્ય નથી હોતું તો આજના દિવસે બહેન જો ભાઈના ઘરની અંદર જાય એને જીવનમાં સફળતા માટે આશીર્વાદ આપવા માટે એક સ્વસ્થ એક ચાંદીનું પતરું કે કોઈ વસ્તુ ઉપર સ્વસ્તિક બનાવી અને લક્ષ્મી સૂક્તનો પાઠ કરી ભાઈને આપી દે છે અને એ ભાઈ જો તિજોરીમાં મૂકી રાખે તો
तो एना जीवन में कल्याण थाय छे, पण आनू भाईए वर्तर अवश्य आपी देवू, जेना कारणे मनमां एम न रही जाय कि बहेनने आपेली वस्तुने भोगवू छूं। तो आ एक वस्तु छे कि जेना द्वारा जीवनमां आशीर्वाद छे, के बहेननी जे ऊर्जा छे, आशीर्वाद छे, हमेशा निस्वार्थ पोताना भाईने प्रगतिना पंथे जोवा इच्छती होय, एटले बहेनना हाथे स्वस्तिक करावीने स्थापित करवामां एक જ એવો દિવસ છે જેના દિવસે બહેનના હાથે કરવામાં આવે તો કલ્યાણની કામના બને છે। બાકીના દિવસોમાં તમે તમારી ધર્મપત્ની દ્વારા લક્ષ્મી પૂજા કરાવો એ મંગલકારી કહ્યું છે, પણ બહેનના હાથે આજના દિવસે સ્વસ્તિક કરાવી, કોઈ ચાંદીની વસ્તુ અથવા તાંબાની વસ્તુ કે ચલણી નાણું પણ તમારું છે, જે સિક્કો છે, સિક્કા પર સ્વસ્તિક જેવું બનાવી અથવા તો ચંદનનું તિલક કે અત્તરવાળું તિલક કરી અને જો મૂકી દેવામાં આવે એના જ હાથે તમારા ઘરની અંદર આશીર્વાદ સાથે કે મારા ભાઈના જીવનમાં પ્રગતિ થાય, તો તમે જોશો કે આવાવાળું વર્ષ તમારા જીવનમાં ઘણી ઉર્જા લઈને આવશે। જી બિલકુલ, અને આ તમામ ઉપાયો હતા, રેમેડીઝ હતી કે જે આપણે જાણી લીધી છે આજના દિવસ માટે કેવી રીતે આ ઉપયોગી બની રહેશે અને કેવું કેવું ફળ આપનારું સાબિત થવાનું છે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી, અને આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આભાર। જી જય ભવાની, તમામ દર્શકોને આ ભાઈ બીજના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ, જય ભવાની। બિલકુલ દર્શક મિત્રોને, આજના વિશેષ દિવસ ઉપર આપણે વિશેષ કાર્યક્રમમાં અનેકવિધ માહિતી આપણે મેળવી લીધી છે, આજના દિવસનું મહત્ત્વ, પૂજા વિધિ કેવી રીતે કરી શકાય અને સાથે આજે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, કયા ઉપાયો આજે લાભદાયી રહેશે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે। ત્યારે હાલ કાર્યક્રમને પૂર્ણ કરવાનો સમય થઈ ચૂક્યો છે, મને આપશો રજા, ફરી મળીશું, નમસ્કાર।